નમસ્કાર મિત્રો, તારીખ 21 જૂન 2020 નો દિવસ બ્રહ્માંડ અને ખગોળ પ્રેમીઓ માટે ખૂબ મહત્વનો છે. આ દિવસે વર્ષ 2020 નું પ્રથમ અને વિશ્વભરમાં અતિ લાંબુ એવું સૂર્યગ્રહણ 38 વર્ષ બાદ થવા જઈ રહ્યું છે અને ખગોળની આ એક અદ્ભુત ઘટના છે. શું આપ જાણો છો કે આપણા માટે આ સૂર્યગ્રહણ શા માટે મહત્વનું છે? ઘણા બધા વૈજ્ઞાનિક પરિબળો એક સાથે મળે ત્યારે સૂર્યગ્રહણ થતું હોય છે. અને બીજી વાત કે ભારતમાં આ સૂર્યગ્રહણ વિશેષ સ્વરૂપે જોઈ શકાશે. એક ગણતરી મુજબ ભારતમાં હવે પછીનું સૂર્યગ્રહણ 11 વર્ષ બાદ દેખાશે અને એટલા માટે આ સૂર્યગ્રહણનું ખાસ મહત્વ રહેલું છે. સૂર્યગ્રહણ થવાનો આશરે સમય 9 અને 15 કલાકે છે અને આશરે 3 કલાક અને 27 મિનિટ આ ગ્રહણ ચાલશે. વિશ્વમાં સૂર્યગ્રહણ ક્યાં ક્યાં દેખાશે એ જોઈએ તો આ વલયાકાર સૂર્યગ્રહણ મધ્ય પૂર્વમાં બધે જ, મધ્ય આફ્રિકામાં, ઉત્તર ભારતમાં અને દક્ષિણ પૂર્વ એશિયામાં, તે હિંદ મહાસાગર, પેસિફિક મહાસાગરમાં પણ દેખાશે. હવે આપણે એ જાણીએ કે સૂર્યગ્રહણ કેમ થાય છે. કે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સરખી લાઇનમાં આવી જાય છે ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે અને તેટલા સમય માટે સૂર્ય ઢંકાઈ જાય છે ત્યારે સૂર્યગ્રહણની સ્થિતિ સર્જાય છે. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, એટલે દરેક મહિને અમાસના દિવસે આ ઘટના બનતી જ હોય છે. પરંતુ ચંદ્રની પરિભ્રમણ કક્ષા 5 અંશ પર ઝૂકેલી હોય છે, આથી દર વખતે સૂર્યગ્રહણ થતું નથી. જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સમાંતર આવે ત્યારે સૂર્યગ્રહણની ઘટના બનતી હોય છે. મિત્રો, સૂર્યગ્રહણ 3 પ્રકારે થાય છે. પહેલું આંશિક સૂર્યગ્રહણ, કે જેમાં ચંદ્રનો થોડો ભાગ જ સૂર્યને ઢાંકે છે જેથી પૃથ્વી પર આંશિક પડછાયો પડે છે. બીજું સંપૂર્ણ સૂર્યગ્રહણ, જેમાં ચંદ્ર સંપૂર્ણ રીતે સૂર્યના પ્રકાશને રોકી લે છે અને પૃથ્વી પર થોડા વખત માટે રાત જેવું વાતાવરણ થઈ જાય છે. અને ત્રીજું વલયાકાર કે કંકણાકૃતિ સૂર્યગ્રહણ, કે જેમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે પણ ચંદ્રની ચારે બાજુ વલય દેખાય છે, જેને રિંગ ઓફ ફાયર કહે છે. જેનું કારણ એ છે કે ચંદ્ર પૃથ્વીથી વધારે અંતરે હોય છે જેથી પૂર્ણરૂપથી સૂર્ય ઢંકાતો નથી અને બહારની કિનારી ચળકતી દેખાય છે. આ સૂર્યગ્રહણ કોઈ પણ ખર્ચ વિના બાળકોને દેખાડી શકાય છે, તેમની અંધશ્રદ્ધા દૂર કરી શકાય છે. એની પાછળનું એક વૈજ્ઞાનિક કારણ જે છે એ પણ એમને જણાવવું જોઈએ. હવે સૂર્યગ્રહણ જોવા વિશે આપણે સમજીએ તો કોઈ પણ સંજોગોમાં નરી આંખે સૂર્યગ્રહણ ન જોવું જોઈએ, કારણ કે તેના કિરણો આંખને નુકસાન પહોંચાડી શકે છે. સૂર્યગ્રહણ કેવી રીતે જોવું જોઈએ? તો કે ભાઈ, સૂર્યગ્રહણ જોવા માટે ખાસ પદ્ધતિથી બનાવેલા ચશ્માનો જ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આ ચશ્માથી સૂર્યના પ્રકાશનો 10,000મો ભાગ જે આપણી આંખ સુધી પહોંચતો હોય છે, આવા ચશ્માથી પણ એક સમયમાં 10 થી 15 સેકન્ડ સુધી જ જોવું જોઈએ. સૂર્યગ્રહણ જોવા માટે દૂરબીનનો ઉપયોગ ન કરવો જોઈએ. ઉપરાંત એક્સરે ફિલ્મ, કલર ફિલ્મ, સનગ્લાસનો ઉપયોગ કરવો પણ હિતાવહ નથી. તમે ઘરમાં રહીને મોબાઈલના ઉપયોગથી, વેબસાઇટ દ્વારા, લાઈવ સ્ટ્રીમિંગથી પણ તે ગ્રહણ જોઈ શકો છો. તો આવો 21 જૂન 2020ના સૂર્યગ્રહણના સાક્ષી બનીએ અને જોજો, આ મોકો ના ચૂકાય, નહીં તો સૂર્યગ્રહણ જોવા માટે 11 વર્ષ સુધી રાહ જોવી પડશે. મિત્રો, આ સૂર્યગ્રહણ 2 ચંદ્રગ્રહણની વચ્ચે થઈ રહ્યું છે. તારીખ 5/6/2020ના રોજ છાયા ચંદ્રગ્રહણ હતું અને હવે પછી તારીખ 5/7/2020ના રોજ પણ છાયા ચંદ્રગ્રહણ થશે, જેમાં કર્કરેખા નીચે સૂર્ય આવી જતા સૂર્ય ગોળ આકારનો, એટલે કે બંગડી જેવો દેખાશે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જતા સૂર્ય 1/2થી વધુ ગોળ આકારમાં ઢંકાયેલો દેખાશે અને આ દિવસ વર્ષનો સૌથી મોટો દિવસ હશે. સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. આ છેદનબિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની તારીખ 21મીએ દિવસ અને રાત
સરખા હોવાનો અનુભવ કર્યો હતો. સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે અને આ કારણે તારીખ 21 જૂન એ લાંબામાં લાંબો દિવસ પણ છે. આભાર. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.